आसानी से मैं 9वीं कक्षा में पढ़ता हूँ। इस नाटक में मेरा कॉन्ट्रेक्टर का रोल है। मेरा नाम निधि है, मैं 9वीं कक्षा में पढ़ती हूँ। इस नाटक में मैं रघु और सविता की माँ का रोल निभा रही हूँ। मेरा नाम रोहित है, इस नाटक में 9वीं कक्षा में पढ़ता हूँ। इस नाटक में मैं रघु और सविता का पिता का रोल निभा रहा हूँ। मेरा नाम सविता है, इस नाटक में मैं भूली के पड़ोसन का रोल निभा रही हूँ। मैं इस नाटक का रोल पढ़ता हूँ। मेरा नाम शालू है, मैं रघु का दोस्त बना हूँ। नमस्कार, मेरा नाम सपना है, मैं रघु और सविता की बेटी का किरदार निभा रही हूँ। मेरा नाम उर्मिला है, मैं 9वीं कक्षा में पढ़ती हूँ। मैं रघु और सविता की बेटी का रोल निभा रही हूँ। मैं स्टैंडर्ड 9 में गवर्नमेंट इंग्लिश मीडियम नानी कमर स्कूल में पढ़ता विद्यार्थी। आज आपसे ये कहना चाहता हूँ कि मैंने कभी भी भेदभाव नहीं किया और इस प्रोग्राम के जरिए हमें एक्टिंग करने का मौका मिला और इसे हमें बहुत कुछ सीखने को भी मिला। वारली आदिवासी समुदाय પોતાની પરંપરાઓ, રીતિ રિવાજો અને પોતાની અનોખી સંસ્કૃતિ માટે જાણીતું છે। સભ્ય સમાજથી વંચિત આ સમાજ પોતાની સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થયેલો જણાય છે। આ શાંતિપ્રિય લોકો સરળતા અને સાદગીનું પ્રતીક છે। એ પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિના દરેક અવસરને અને ઉત્સવોને रंग अर्पे छे। नमस्कार, कला उत्सव के द्वारा इस प्रोग्राम में इस ड्रामा में मैं पत्नी का किरदार अदा कर रही हूँ। मेहनत मजदूरी में जीवन व्यापन कर रहे खुमारी में रहने वाले हम जिंदा दिली लोग हैं। कला उत्सव ने हमें ऐसा प्लेटफॉर्म दिया है, इसके प्रतिभाओं में हमें उजागर करने का मौका मिला। नमस्कार, इस नाटक में मुझे सहयोगी बनकर बहुत खुशी हो रही है। सबसे पहले तो हमें वाली समाज और उनके संस्कृति परिवेश के बारे में जानने का मौका मिला। પોતાની સંસ્કૃતિના સહયોગની સાથે સાથે વારલી સમાજમાં અમીરી ગરીબીની કોઈ ભેદભાવ રેખા જોવા મળતી નથી। સમુદાયમાં દરેક વ્યક્તિ હળીમળીને દરેક સુખ દુઃખના પ્રસંગોને જીવે છે। એમની લોક સંસ્કૃતિ આગવી લોક સંસ્કૃતિ તરીકે દ્રશ્યમાન થતી જણાય છે। એમના ઉત્સવો સામાન્ય માણસોના જીવનથી જોડાયેલા છે। વારલી લોકકળા અને સંસ્કૃતિ અદ્ભુત સંસ્કૃતિ છે। અહીંના લોકનૃત્ય પોતાની સાદગી અને સૌમ્યતાના સંમિશ્રણથી આગવી તરી આવે છે, તેથી તે સભ્ય સંસ્કૃતિથી અલગ તરી આવતી સંસ્કૃતિ છે। બનાતે તો સહી પણ કરતે ક્યાં काय पण वस्तू ठेवता पण येते। मिरची सांग काय पण वस्तू पण ठेवता येते। आता भेंड तोडायला गेली तर भेंड पण याच्यात भरून आणता येते। बारीश पाऊस येतो ना तर એમના લોકનૃત્યમાં જીવનના આનંદને ઉમંગપૂર્ણ જીવવાનો સંદેશ મળે છે। આ બાળ કલાકારોએ એમના લોકજીવનના કેટલાક અંશોને રંગમંચના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે। અમે દમણ આકાશવાણી કેન્દ્રના જયેશભાઈ પંડ્યા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ જયેશભાઈ પંડ્યાની મુલાકાતે આવ્યા અને એમની પાસેથી આ નાટક બાબતે થોડું ગાઈડન્સ અને થોડી જાણકારીઓ પ્રાપ્ત કરી। વારલી જે પ્રજાતિ છે એ દમણ અને મહારાષ્ટ્ર અને ઉમરગામ એની આજુબાજુ બહુ મોટી સંખ્યામાં વસે છે। આ જે પ્રજાતિ છે મોટા ભાગે મહેનતુ પ્રજા છે, પણ હજી જે મુખ્ય પ્રવાહ છે એની સાથે ભળેલી નથી। જે બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ છે એમાં એમણે હજી સમાયોજન એટલે કે પોતાની જાતને એની સાથે મેળવણી કરવાનું જે કામ છે એ હજી બાકી છે એવું લાગે। એટલે આ જે થીમ પસંદ કરી એમાં આ જે પ્રજાતિ છે વાઘી એ લોકોની જીવનશૈલી એમના એમના સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો નવી પરિસ્થિતિમાં એ લોકો નોકરી ધંધામાં કેવી રીતે જોડાય છે એ આ જે નાટક છે એની મુખ્ય મુખ્ય જેને કહેવાય કે મુખ્ય વિચાર આ નાટકનો એ છે। ગવર્મેન્ટ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા આ દરેક બાળકો પોતાની સંસ્કૃતિ અલગ હોવા છતાં વારલી સમાજને આપ સમક્ષ પ્રસ્તુત કરવાનો એમનો એક નાનકડો પ્રયાસ કર્યો છે। આ નાટક માટે એમણે ઘણી મહેનત કરી છે। પ્રથમવાર અભિનય કરતા આ બાળકોએ અભિનય દ્વારા પાત્રોને
જીવવાનો એમનો પ્રયાસ સરાહનીય રહ્યો.